जय माताजी। मित्रों, आज आपणे फूलका रोटली करवानी छे, तेना माटे मैं घऊंनो लोट लई लीधो छे, बे वाटका जेटलो लीधो छे। हवे आमां आपणे स्वाद अनुसार मीठू लई लईशुं, जो तमे नाखता होय तो नाखवानुं, नहीं तो नाखो तो चाले छे। હવે મોણ માટે તેલ લઈ લઈશું, અમારા ઘરમાં મીઠાવાળી રોટલી ખાય છે એટલે નાખી એડ કર્યું છે। હવે થોડો થોડો પાણી એડ કરીને સરસ આપણે કણક બાંધી દઈશું। થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ લોટ બાંધી દેવાનો છે। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે એને 15-20 મિનિટ માટે રેસ્ટ ચાલીશું, એટલે આપણી રોટલી સરસ સૂપ અને પોચી સરસ ફૂલકા રોટલી થાય તેના માટે હવે આપણે 15-20 મિનિટ એને ઢાંકીને મૂકી દઈશું। કેટલો રેસ્ટ ચાલીશું એટલો લોટ આપણો સરસ સોફ્ટ થશે। હવે આને ઢાંકીને મૂકી દઈશું। 15-20 મિનિટ થઈ ગઈ છે। હવે લોટને આપણે થોડું તેલ લગાવીને મસેડશું, જેટલો લોટ તમે મસેડશો એટલી રોટલી તમારી સરસ પોચી અને સ્મૂથ થશે। તેલ લગાવીને થોડો મસેડવાનો હોય છે લોટને, જો આવડતે રેસ્ટ આલ્યા પછી સરસ મસળી લેવાનો લોટને। મસળી દીધો છે, હવે આપણે રોટલી વણીશું, તેના માટે જે સાઈડને તમે રોટલી વણતા હોય તે સાઈડનું ગુલ્લું લઈ લેવાનું। હવે એને વણી લઈશું આપણે, ફટામણ માટે થોડો લોટ લઈ લઈશું। હવે રોટલી વણી લઈશું આપણે સરસ, તમે જે સાઈઝની બનાવતા હોય તે સાઈઝની બનાવી દેવાની। રોટલી પતલી જ વણવાની એટલે બહુ સરસ થાય છે રોટલી। વણી દીધી છે, જો એકદમ પતલી એવી રોટલી વણીને રેડી થઈ ગઈ છે। હવે આ રોટલીને આપણે શેકી લઈશું, તવી મૂકી દીધી છે અને રોટલી એડ કરી દીધી છે। જો એક સાઈડ ચડી જાય પછી એને પલટાવી દઈશું, બીજી સાઈડ થોડી ચડાવવાની, આંચ ધીમી રાખવાની। હવે એને પલટી દઈશું, હવે પલટાયેલો ભાગ થોડો ગોલ્ડન થાય, બબલ્સ જેવું થઈ જાય પછી આપણે એને ગેસ ઉપર ફૂલવા માટે મૂકીશું ફૂલકા રોટી કરવા માટે। ધીમે ધીમે ચેક કરી લેવાનું, જો આવડતે ચેક કરી લેશો તો તમે નીચેની કોર દેખાઈ જશે। હવે જો ગોલ્ડન થઈ ગયા છે ને, હવે આને ફૂલકા રોટી બનાવીશું ગેસ ઉપર ઊંધી મૂકતા જ। કેવી ફૂલકા રોટી, દડા જેવી આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ છે, જો કેવી સરસ બની ગઈ છે। અને પ્લેટમાં લઈ લઈશું અને ઘી લગાવી લઈશું, આવી રીતે આપણે બધી રોટલી બનાવી લઈશું। બીજી પણ બની ગઈ છે, જો જો બનીને રેડી થઈ ગઈ છે ફૂલકા રોટલી। અને જો તમને મારી લોટ બાંધવાની રીત અને ફૂલકા રોટીની રીત ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। ફટાફટ બની જતી એકદમ દડા જેવી ફૂલકા રોટી બનીને રેડી થઈ ગઈ છે।